પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં યુવાનો ગુમ થવાનો ત્રીજો બનાવ સામે આવ્યો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં યુવાનો ગુમ થવાનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે, જેમાં અગાઉ દેસાઈનો યુવાન ગુમ થયો હતો, જેનો થોડો સમય વીત્યો ત્યાં સિનાડ ગામના માજી સરપંચ રમેશભાઈ પરમાર મુકેશભાઈ સોમાભાઈનો પત્રીજો તે એન્જિનિયરનો અભ્યાસ કરેલ અચાનક ગુમ થતા શોધખોળ ચાલુ કરાઈ છે. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં તાજેતરમાં જ શબ્દલપુરા પટેલ પરબતભાઈ મુરજીભાઈ ગુરૂવારના રોજ ઘેરેથી કામ કરી અર્થે રાધનપુર નીકળેલ, પરંતુ મોડા સમય સુધી પાછા ન ફરતા પરિવાર પર આપ તૂટ્યું હતું. ત્યારે તેવો માહોલ સર્જાયો હતો કે આ બાબતે શોધખોળ કરી છતાં કોઈ પતો નહીં લાગતા છેવટે પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી. ત્યારે રાધનપુર વિસ્તારમાં થોડા સમયમાં ગુમ થવાની ત્રીજી ઘટના બનવા પામી છે. ત્યારે જવાબદાર યુવાન ગુમ થતા પરિવારજનો પરેશાન છે. ત્યારે આવી ઘટનાઓ કેમ બની ત્યારે જ સાબિત થાય જ્યારે ગુમ થનાર વ્યક્તિ મળી આવે. મારે કાકાના પુત્ર જેમ થશે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દેશે, કોઈ જાણ થાય તો નંબર ઉપર ફોન કરીશ. નાનજીભાઈ ઠાકોર, KTV ન્યૂઝ ગુજરાતી, રાધનપુર પાટણ.